શ્રી કિષ્કિંધા કાંડ સર્ગ 28. રામ લક્ષ્મણ પર્વતની એક શિલા પર બેઠા હતા અને પર્વતનું આહલાદક સૌંદર્યની મજા માણી રહ્યા હતા ત્યારે રામ બોલ્યા કે હે લક્ષ્મણ, આપણે વર્ષાકાળ પૂરો થાય ત્યાં સુધી હવે અહીં જ રહીશું. આ ગુફા ઘણી વિશાળ છે અને આપણને અનુકૂળ પણ છે. તેમાં આવજા પણ થાય છે, વળી અહીં ફળ કંદમૂળ પણ મળી આવે છે, માટે આપણને અહીં રહેવામાં જરાય વાંધો નથી. હે લક્ષ્મણ, અહીં નદીના પ્રદેશના સેંકડો નાના મોટા પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે અને તેમના મધુરા કલરવથી આનંદ થાય છે. વળી અહીંથી સુગ્રીવની કિષ્કિંધા નગરી પણ દૂર નથી. તેના ઉપવનો અહીંથી દેખાય છે અને તેમાં નાચગાન કરતા વાનરોના અવાજો પણ સંભળાય છે. સુગ્રીવને તો હમણાં તેની સ્ત્રી રૂમા અને રાજ્ય બંને મળ્યા છે. આથી તે સુખો ભોગમાં પડ્યો હશે. આપણે વર્ષા ઋતુ પૂરી થાય ત્યાં સુધી અહીં રહી આપણા કાર્યની પૂર્ણતા માટે રાહ જોઈશું. ત્યાં અચાનક જ રામને સ્ત્રીની યાદ આવતા જ પર્વતનું રમણીય સુખ દૂર ભાગી ગયું. રાત્રિઓ વેરણ બનવા લાગી, હૃદયની પીડા વધવા માંડી અને અવારનવાર દિલમાં સીતાની યાદથી શોક ઉભરાવા લાગ્યો. આથી એક દિવસ લક્ષ્મણે તેમને કહ્યું, હે મોટા ભાઈ, આપણે અતિશય શોક કરવો યોગ્ય લાગતો નથી. નિરંતર શોકમાં ડૂબેલા મનુષ્યો પોતાના કાર્યો સિદ્ધ કરી શકતા નથી. હે મોટા ભાઈ, શોકનો ત્યાગ કરો, નહીંતર તમે આળસુ બની જશો અને તમને આળસુ બનવું પોષાય તેમ નથી. તમારે તો હજુ ભયાનક રાક્ષસો સાથે યુદ્ધો કરવાના છે. હે ભાઈ, તમે ધારો તો આખી દુનિયાની શક્તિને ઉલટાવી દેવાની શક્તિ ધરાવો છો. હે ભાઈ, તમે પોતે જ વર્ષા ઋતુ પૂરી થયા પછી જ સીતાની શોધ કરવાનો નિર્ણય કર્યો છે, માટે કૃપા કરી ધૈર્ય રાખજો, પણ અત્યારે શાંત થાઓ. આથી રામ બોલ્યા કે હે લક્ષ્મણ, તારા હિત વચનો મારા પ્રત્યેનો તારો ગાઢો પ્રેમ દર્શાવે છે. હું હવે શોકને દૂર કરીને મારું તેજસ્વી સ્વરૂપ યાદ કરું છું. તારા કહેવા મુજબ હું શરદ ઋતુ સુધી રાહ જોઈશ. સાચો મિત્ર પોતાના ઉપર કરેલ ઉપકારનો બદલો વાળવાનું ભૂલતો નથી. અગર કોઈ અભાગ્ય ભૂલી જાય તો તે મહાપાપી કહેવાય છે. લક્ષ્મણે હૈયાધારણ આપતા કહ્યું કે હે ભાઈ, સુગ્રીવને આપેલી મર્યાદા પૂરી થતાં જ તે પોતાની મેરેજ કાર્યમાં લાગી જશે, તેની મને તો ખાતરી છે. હે લક્ષ્મણ, ઘનઘોર મેઘના લીધે સૂર્યચંદ્ર દેખાતા નથી. આથી દિવસ કે રાત્રિની ખબર પડતી નથી, પરંતુ પક્ષીઓ પોતાના માળામાં ચાલ્યા જાય છે, કમળો બીડાય છે અને માલતી પુષ્પો ખીલવા માંડે છે. તે પરથી અનુમાન થાય છે કે સૂર્યાસ્ત થયો હશે. હે ભાઈ, આ ઋતુમાં અયોધ્યા પાસેથી પસાર થતી સરયુ નદીનો પ્રવાહ વેગવાન બન્યો હશે. ભરતે અષાઢી પૂર્ણિમાથી આરંભી નવા વ્રતો ધારણ કર્યા હશે. હું તો રાજ્યથી ભ્રષ્ટ થયેલો છું, સ્ત્રીનો વિયોગ પામેલો. આ ઋતુમાં માત્ર દુઃખ જ અનુભવું છું. દિવસે દિવસે મારો શોક વધતો જાય છે. હું જાણું છું કે મારું કાર્ય અલ્પ સમયમાં કે સરળતાથી સિદ્ધ થાય તેમ નથી. આથી જ મેં સુગ્રીવને વિશ્રાંતિ આપી છે. સુગ્રીવ જરૂર પોતાનું વચન પાળી બતાવશે. આથી લક્ષ્મણે કહ્યું કે હે ભાઈ, સુગ્રીવ વચને બંધાયેલ છે. આપણે તેનું કાર્ય પૂરું કર્યું છે. આથી તે પણ પોતાના વચન મુજબ કામ કરીને આપણું કાર્ય જરૂર પાર પાડશે. મને સુગ્રીવ ઉપર પૂરો ભરોસો છે. વળી વીર હનુમાન તમારો સાચો ભક્ત છે. તે જરૂર સુગ્રીવને આપના કાર્યની વારે વારે યાદ અપાવતો જ હશે, જેથી સુગ્રીવને પણ યાદ રહ્યું હશે કે રામનું કાર્ય પાર પાડવાનું છે. માટે વર્ષા ઋતુ પૂરી થતાં જ તે પોતાના કામની અવશ્ય શરૂઆત કરશે જ.